કોઈ સમાજ સભ્ય એટલે એ પણ હું ભાગશાળી છું કે તમામ સમાજના લોકોને મારાથી ન્યાય મળે, મારો સહકાર મળે, મારા વિકાસના કામો થાય અને તમારા સહકારથી આપણે ઘણું આગળ વધ્યા છીએ. પીવાનું પાણી હોય, રસ્તા હોય કે વીજળીની સમસ્યા હોય, આમાંથી આપણે 80% બહાર રહેલા છીએ. તમને ગારિયાધરનો દાખલો કહું, 1995માં 66 KV ગારિયાધરમાં એક હતું. અમે આ 20 વર્ષમાં 6 નવા બનાવ્યા એટલે 7 થયા. નેસણ કા 220 KV 67 કરોડના ખર્ચે બન્યું છે એટલે ગારિયાધરને આવતા 50 વર્ષ સુધી વીજળીની સમસ્યા નહીં રહે. મારા જેસલવાળા મોવાવાળા કહેતા નહીં, અમારું હું કર્યું એમ પાછું. જેસલ તાલુકામાં આપણે 2 સબસ્ટેશન બનાવ્યા અને જેસલ તાલુકાની વર્ષોથી માંગ હતી 40 વર્ષથી જેસલને તાલુકો બનાવો અને ભારતીય જનતા પક્ષની સરકારે જેસલને અલગ તાલુકો નાના એવો સરસ બનાવ્યો. એના કારણે નાના ગરીબ પરિવારના લોકોને મહુવા ધક્કો ન ખાવું પડે. મને યાદ છે કે ખેડૂતને હાથ બાર સુધી કઢાવવા જવું હતું ને રાત રહેવું પડતું, એવો સમય જેસલમાં હતો પહેલા. અને વિકાસના કામો તો એના ભાગમાં છેલ્લે પ્રવાહ આવે તો ડૂકી જતો, જેસલ આવે કે પ્રવાહમાં ધોરિયમ પાણી ન રહે. આ સમસ્યા જેસલ તાલુકાની હતી. જેસલ તાલુકામાં પણ વીજળીની સમસ્યા આપણે 80% અલગ કરી છે. અમે બીજું પણ તાતણીયા પણ 77 નવું મંજૂર કરાયું છે એટલે જેસલ તાલુકાને પણ વીજળીના પ્રશ્નો નહીં રહે. એવું મહુવાને પણ 2-10 વર્ષમાં મહુવા જેસલમાં 66 KV 5 નવા બનાવ્યા છે અને મહુવા તાલુકાનો હજી બોરડી 66 KV 9 મંજૂર થયું છે. એટલે થોરાળા અને આશાપુરા 2 ફીટ રાખા વિસ્તારના ગારિયાધરણ છે, મુશ્કેલીવાળા છે. એ બોરડી 66 KV થાય એટલે એનામાંથી સંપૂર્ણ બધાનો ઉકેલ આવવાનો છે. સૌની યોજનાની તમને વાત કરી કે સૌની યોજના વિકળિયાથી ગારિયાધરથી જેસલમાં રોજગી માલણ અને બગડના સરકારે 1400 કરોડ રૂપિયા વાપર્યા છે અને બગડનું કામ 134 કરોડના ખર્ચે ચાલુ છે. આ ખૂબ મહત્વની યોજના છે કે દુષ્કાળ હોય ત્યારે તળાવ નાળા જેટલે ભરવા થાય આપણે, એની માટે સરકારે અખા જિલ્લામાં વધારે વધારે લાભ જેસલ મહુવાના ગારિયાધરને આવ્યું. સૌની યોજનાનો થવાનો છે અને 3 કિલોમીટર લાઇન લંબાય એટલે લગભગ આના કરતાં ડબલ 3 ઘણા ગામોનો સમાવેશ પણ થવાનો છે. આ જરૂરી છે. અને પીવાનું પાણી મને ખબર છે, 1995માં રાહ તાલુકામાં 50 ગામમાંથી 40 ગામમાં ટેન્કર હાંકતા આપે અને છેલ્લા 15 વર્ષથી અમે આ તાલુકાને ટેન્કર લેસ કર્યો છે કે હવે ટેન્કરની જરૂર ભવિષ્યમાં ક્યારેય નહીં પડે. મારા મહુવાને જેસલ તાલુકાના બધા ખેડૂતો છે એટલે વાડીઓમાં રહેવાનું હોય એટલે વાડીઓના રસ્તા કરવા પડ્યા અને ખૂબ મોટા પ્રમાણમાં નોન પ્લાન રસ્તા બનાવ્યા છે અને આ ખૂબ જરૂરી હતું. પહેલાં અમે તેને કહેતા કે વાળો વખતે લાઇટ હોય એમ કહેતા, આ જ્યોતિકામ થયું એટલે 24 કલાક લાઇટ તમને મળે છે. ખેતીવાડીમાં કનેક્શન માગતા એટલે બાપા ફોર્મ ભરતા છોકરા કનેક્શન મળતું એટલે 15-17 રૂપિયા મળતું. હવે તમને 4-5-6 મહિનામાં કનેક્શન તમને મળી જાય છે કે આ વર્ષે થોડુંક મોડું થયું છે કારણ કે વાવાઝોડાનો સામાન બધો એમાં વપરાઈ ગયો છે એટલે થોડીક મુશ્કેલી છે એમાં. આયુષ્માન ભારતની તમને વાત કરીએ કે આયુષ્માન ભારત ભગવાન કોઈને ઘરે દવાખાનું ન આવવા દે પણ મહેમાન અને માંદગી ઓચિંતાની હંમેશા આવતી હોય છે અને ત્યારે ગરીબ પરિવારને 5 લાખનું ઢોકળા એના ઘરમાં ન હોય, 5 લાખની અમે મિલકતય ન હોય ત્યારે આ 5 લાખનો ચેક એને કામમાં લાગે છે. આ જરૂરી છે. ચેકડેમો જરૂરી છે, તળાવ ઊંડા ઉતારવાય જરૂરી છે અને 1995માં ખેડૂતને 18% વ્યાજ ભરવું પડતું હતું, આજે 0% આવી ગયા છે આપણે અને 18% ને 0% કરું તો 5.5 વર્ષે ડબલ પૈસા થાય તમારા, તમારા વગર માગે લેવાનું માફ થઈ જાય 5.5 વર્ષે. ખેડૂતને સન્માન નિધિમાં 2000 રૂપિયાનો હપ્તો 3 હપ્તા આવે છે, 6000 રૂપિયા એક હાથમાં એક નામને આવે છે, 10 હાથમાં હોય તો 8000 રૂપિયા એના ખાતામાં રોકડા આવે છે અને પેલા 8000 લેવા પડતા ને તે 10000 દે તે 8000 રૂપિયા આવતા, એ આવતા તો નહીં તે પાછા. એટલે ખૂબ સરકારે ખેડૂતો માટે મધ્યમ વર્ગ માટે કામ કર્યું છે. તમને વેક્સિનની વાત કરીએ
ત્યાં ભારત દેશના વડાપ્રધાને વેક્સિનના આપણે કોરોના આવ્યો ત્યારે વેક્સિન 1600 રૂપિયા ડોઝ લઈને આપણે બહારથી લાવવા પડતા એટલે આ વર્ષોમાં ભારતમાં વેક્સિન રસી નથી બનતી પણ નરેન્દ્રભાઈ આવ્યા પછી વેક્સિન આયા ઇન્ડિયામાં બની અને આજે ભારત દેશ વેક્સિન બહાર મોકલે છે અને માત્ર 100-125 રૂપિયામાં અને તમને 3 ડોઝ મફતમાં આપ્યા છે દુનિયાના તમામ દેશોમાં કોરોનાના લાખો કેસ હતા ત્યારે ભારતમાં શાંતિ હતી એનું કારણ આ વેક્સિન હતું ત્યારે કોંગ્રેસવાળા મિત્રો અમને કે બધાને કાન બેઠતા વેક્સિન ન લેવાય દુખાવો હતા અને તાવ આવશે પણ બધા એ લીધે બધા બચી ગયા કોરોનામાંથી આ જરૂરી હતું છેલ્લા 1.5 વર્ષથી ગરીબ પરિવારના માણસોને મફત અનાજ આ સરકાર આપે છે એ આપણે યાદ રાખવું જોઈએ અને આવનારા દિવસોમાં આપણે બધા ભેગા મળીને હજી ઘણું કામ કરવાનું છે અને તમે બધા ભારતીય જનતા પક્ષના સૈનિકો છો અને 10 વર્ષમાં મેં માથી બને એટલા કામો કર્યા છે પણ મારું ભાગશાળી છો કે મારા આખા વિસ્તારમાં કોઈ મારી સામે કોઈ કાળો મારો નથી કર્યો એનું થયું હશે નહીં થયું હોય પણ પ્રેમથી બધા મારી સાથે વ્યવહાર કર્યો છે કારણ કે ધારિયાધાર વટી એટલે ઘણે વસ્તી ગરીબ પરિવાર છે મધ્યમ છે પણ બધાએ ખૂબ મને પ્રેમ આપ્યો છે અને હજી આવતા દિવસોમાં તમે કોઈ વાત રાખતા નહીં આમ આદમીની સરકાર બનવાની છે જો પૈસાથી મોત મળતા હોય ને તો ધીરુભાઈ અંબાણી મેદાળીને સરકાર આખા દેશમાં હોય અને એ બધું ખરીદ લઈ પણ કોઈ ભ્રમમાં રહેતા નહીં ગુજરાતમાં સીટો એની 1-2 અગર આવે તો એને ભાગ મળે છે તો આ હું નથી કહેતો આ સર્વે કહે છે આપણે ઘરની વાત નથી આ મીડિયાના સર્વે કહે છે એટલે મારી બધાને વિનંતી છે ડિસ્ટર્બ થતા નહીં કોઈ આપણા વિકાસની ગાડી માંડ પાટે પડી છે અને આ ગાડીને પાટે ચડાવવા માટે હજી ભારતીય જનતા પક્ષને આપણે લાવવું પડશે અને સરકાર ભારતીય જનતા પક્ષમાં આવવાની છે એમાં લેખમાં મેક છે કોઈ વાત રાખતા નહીં કે આપની આવશે કોંગ્રેસથી આવશે પણ આપણે જે પ્રવાહમાં છે એ પ્રવાહમાં આપણે ટકી રહેવું જોઈએ અને મારી 10 વર્ષમાં કંઈક નાના મોટી ભૂલ થઈ છે હું નથી કહેતો કે અમે બધાને મોઢે રહીએ કોકના મોઢે ને કોકના ફોન ન ઉપડ્યો હોય પણ અમારે આખા જે અઠવાડિયામાં 2-3 મિટિંગ હોય ક્યારેક ન ઉપાડીએ કે હોય પણ જેટલું મારાથી બને એટલું આવતા દિવસોમાં તમને સહકાર આપણે બધા ભેગા મળીને આપવાનો છે અને હજી નાના મોટા જે પ્રશ્નો છે એ આપણે બધા ભેગા મળીને ઉકેલશું અને આજે આપણો ફોર્મ ભરવાનો દિવસ છે આજે પણ હું મારો વક્ત એવા પૂરો કરીને ફોર્મ ભરવા જવાનો છું પણ મારે દરેકને વિનંતી છે કોઈ પણ અહીંથી જમ્યા વગર ન જાય કોઈ પણ કોઈ આગેવાન એક પણ જમ્યા વગર ન જાય અહીં સંપૂર્ણ વ્યવસ્થા છે અને જે વાહન પણ ભાડે લઈને આવ્યા છે એને અહીંથી કહી દીજો કોને સંભાળે છે જે ત્યાં હોય અહીંયા વ્યવસ્થા થઈ ગયેલી છે પણ બધા તમારી જવાબદારી છે દિવસ આપણે ક્યાં ખૂબ ટૂંકા છે હવે બધા ગામડે આપણે જોઈએ ને એક એવો એ પરિસ્થિતિ થવાની છે એટલે હવે ચૂંટણી તમારા બધાને લડવાની છે એટલે તમને હું વિનંતી કરું છું કે કેશુભાઈ આવ્યા ન આવ્યા ડાક ન ગયા પણ બને ત્યાં સુધી મેં જવાના પ્રયત્નો કર્યા છે અને તમે બધાએ ખૂબ સહકાર પણ મને આપ્યો છે અને હજી પણ આપણે હવે 10 દિવસ કામ કરવાનું છે આપણે જરાય આળસ રાખવાની નથી કોઈ પણ નહીં અને હજી આપણે બાકી રહેતા વિકાસના કામો આપણે ઘણા કરવાના છે શિક્ષણની વ્યવસ્થાએ આપણે ઘણી કરવાની છે અને તમને ખ્યાલ ન હતો ગારિયાધરમાં સાયન્સ કોલેજ આખા સૌરાષ્ટ્રમાં તાલુકામાં રખશે ગારિયાધરમાં એક જ છે આખા ત્યાં સૌરાષ્ટ્રમાં અને આયા જસદના મોવાનંદ આખા ભાવનગરના છોકરા ભણવા એ માત્ર 500 રૂપિયા ભણાવી છે આ સાયન્સ કોલેજમાં આ ખૂબ જરૂરી હતો આ તાલુકા માટે આખા જિલ્લા માટે અને પ્રાથમિક શાળાના જ્યાં ઓરડા ઘટે છે તે આ વર્ષે લગભગ 90-95% મેં પૂરા મંજૂર કરાવ્યા છે કંઈક કામ ચાલુ છે એટલે પ્રાથમિક શાળાના રૂમો પણ હવે લગભગ ક્યાંય ઘટશે નહીં આ કામ પૂરું થશે એટલે રોડ રસ્તામાં પણ આપણે ઘણું કામ કર્યું છે કે નોન પ્લાન રસ્તા આપણે 200 કરોડના બનાવ્યા છે આ 8-7 વર્ષમાં પાણી રોકવાનું પણ આપણે કામ કરવું પડશે સૌની યોજના તો આવશે પણ પાણી રોક